તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી કેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે આજે આપણે પાંચ નવેમ્બર બે હજાર વીસના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્નિંગ ટુવર્ડ્સ સક્સેસ તો શું તમે બધા તૈયાર છો ને તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે આજે સૌથી પહેલાં અતિ મહત્ત્વનું આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે ઇટ ઇઝ ઇન પબ્લિક હવે જો થોડા સમય પહેલાં આપણે વાત કરેલી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા એક સરકારને એવું કહેવામાં આવેલું હતું કે આ પોલિટિક્સની અંદર અથવા તો લેજિસ્લેશનની અંદર એટલે કે ધારાસભાની અંદર જેટલા પણ લોકો એવા છે અમુક એમપી લોકો એવા છે અમુક એમએલએ લોકો એવા છે કે જેમની ઉપર જેમની ખુદની ઉપર જ કેસ ચાલે છે જેમની ઉપર ક્રિમિનલ કેસ ચાલે છે તો આ ક્રિમિનલ કેસ સુધારવા માટે એમનું ફટાફટ નિરાકરણ લાવવા માટે ઇન્વેસ્ટિગેશનને એ બધું કરવા માટે એક સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે તો આ ચુકાદાને મદ્રાસ હાઈકોર્ટ જે છે મદ્રાસ હાઈકોર્ટ એના એનું એક કમિટી હતું એના મદ્રાસ હાઈકોર્ટના જજનું અથવા વકીલનું જે એક કમિટી હતી એણે આને પડકારેલું હતું અને એમણે એમ કીધું હતું કે આ એક રીતે ગેરબંધારણીય છે અથવા તો આવી રીતે કોઈ સ્પેશિયલ લોકો માટે આવી રીતે સ્પેશિયલ કોર્ટ બનાવી લોકો માટે કોઈ પણ એમપી અથવા એમએલએ કોઈપણ માટે આ સ્પેશિયલ કોર્ટ બનાવી શું એ બંધારણીય છે કે નહીં એ ચેક કરવામાં આવે તો એવું કહેવામાં આવેલું હતું કારણ કે ત્યારે એમનો તર્ક એવો હતો કે આજે સ્પેશિયલ કોર્ટ જે છે એ ઓફેન્સ સેન્ટ્રિક હોવી જોઈએ શું ઓફેન્સ સેન્ટ્રિક એટલે કે ગુના ઉપર આધારિત રાખી અને કોઈ કોર્ટ બનાવી શકાય કોઈ ગુનાના આધારે પરંતુ કોઈ વ્યક્તિને વ્યક્તિ વિશેષને દરજ્જો આપી અને આવી કોઈ સ્પેશિયલ કોર્ટ બનાવી શકાય નહીં અને અત્યારે આજે તમે સ્પેશિયલ કોર્ટ બનાવવાનું કહો છો એ એમપી અને એમએલએ મને બનાવવાનું કહો છો એટલે એ એક રીતે ઓફેન્ડર ઓફેન્ડર એટલે કે અપરાધીને ધ્યાનમાં રાખી અને કોર્ટ બનાવવાનું કહેવો છો તો કે એક રીતે આ બંધારણીય રીતે વ્યાજબી છે નહીં તો હવે સુપ્રીમ કોર્ટે એના જવાબમાં કંઈક એવું કીધેલું છે સુપ્રીમ કોર્ટે ત્રણ જજના બેન્ચની ત્રણ જજની એક બેન્ચ બનાવવામાં આવેલી હતી અને એના મેઇન હતા એનવી રામન્ના એનવી રામન્ના અને આ જજની બેન્ચે એવું કીધેલું છે કે અત્યારે અમે આજે જે સ્પેશિયલ કોર્ટ બનાવવાનું કહીએ છીએ એ એક રીતે પબ્લિક ઇન્ટરેસ્ટમાં છે મોટા ભાગના મોટી જાહેર જનતાના હિતની અંદર આ કાર્ય કરવામાં આવેલ છે કારણ કે જે લો મેકર કાયદા બનાવવાવાળા વ્યક્તિઓ જે છે એમપી લેજિસ્લેશન જે કાયદો બનાવવાની પ્રક્રિયાની અંદર જોડાયેલા છે એ લોકો તે જો એ લોકોની ઉપર જે તે ક્રિમિનલ કેસ ચાલતા હશે તો એ લોકો માટે શું કાયદા સારા કાયદા બનાવશે એટલે કે આ પબ્લિક ઇન્ટરેસ્ટમાં ધ્યાનમાં રાખી અને આ અમે આ સ્પેશિયલ કોર્ટ બનાવવાનું કીધું છે આ કમિટી આ ફાઇલ કરેલી હતી નો ઓફેન્ડ નોટ ઓફેન્ડર સેન્ટ્રિક બરાબર જો આ તમે યાદ રાખો ઓફેન્ડર સેન્ટ્રિક અને ઓફેન્સ સેન્ટ્રિક અત્યારે જે પણ કોર્ટ બનાવવામાં આવે છે એ બધી ઓફેન્સ સેન્ટ્રિક હોય છે એટલે કે ગુનાને ધ્યાનમાં રાખીને કે પોક્સકો પોક્સકો એક્ટ માટે અલગ પછી રેપ માટેની હોય તો અલગ અલગ કોર્ટ હોય પછી કે મની લોન્ડરિંગ માટે હોય તો અલગ પછી ટ્રિબ્યુનલ માટે હોય આવી રીતે અલગ અલગ ગુના માટે બનાવવામાં આવે છે પરંતુ વ્યક્તિ માટે કોઈ અલગ બનાવવામાં આવેલું હોય એવું બનેલું નથી તો એનો જવાબ સુપ્રીમ કોર્ટે શું આપ્યો આ કમિટી એવું આપ્યો કે પબ્લિક ઇન્ટરેસ્ટમાં ધ્યાનમાં રાખી અને અમે આ કાર્ય કરેલું છે જેમ કે જો પોક્સો એક્ટ માટે પીસીએ પીસી એક્ટ માટે પછી એનડીપીએસ એક્ટ માટે આ ઘણા બધા એમપી અને એમએલએ ઉપર આવા સિવિયર અપરાધોના કેસ ચાલી રહ્યા છે સ્પેશિયલ કોર્ટ હવે જો પાછું તમિલનાડુની અંદર એવું પણ કહેવાનું થઈ છે કે તમિલનાડુએ એવું કીધેલું છે કે આ નવી કોર્ટ બનાવવાની કંઈ જરૂર નથી કારણ કે તમિલનાડુની અંદર કે અત્યારની જે કોર્ટનું સ્ટ્રક્ચર કોર્ટનું જે ઢાંચો કોર્ટનું જે સ્ટ્રક્ચર જે છે એ એટલું એ પૂરતું છે એટલું મજબૂત છે કે અત્યારે આ અત્યારે જેટલી કોર્ટ છે એની મદદથી તે બધે બધા કેસ છે એ સોલ્વ કરી શકે એવું એમને કીધું પરંતુ હવે આ એટલું બધું યોગ્ય લાગતું નથી કારણ કે જો એટલું મજબૂત જ છે અને સોલ્વ કરી જ શકાય તો તો તેમ છતાં પણ હજી સુધી આટલા બધા કેસ પેન્ડિંગ કેમ છે તો અત્યાર સુધી સોલ્વ કરી નાખવાતા ને પરંતુ કરેલા નથી સ્પેશિયલ કોર્ટ ફોર અ ટ્રાઇંગ પોલિટિશિયન તો બે હજાર સત્તરની અંદર સુપ્રીમ કોર્ટે સરકારને એવું કીધેલું હતું કે તમે આવી કોઈ સ્પેશિયલ કોર્ટ બનાવો સુપ્રીમ કોર્ટે એવો ડિરેક્શન આપેલું હતું તમારે એક મહત્વનો આંકડો યાદ રાખવાનો છે કે અત્યારે બે હજાર ઓગણીસની લોકસભાની વાત કરીએ તો લોકસભાની અંદર તેતાલીસ ટકા લોકો એવા છે જેટલા એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ સંસદ સભ્યો લોકસભા અને રાજ્યસભા બંનેની વાત કરીએ ખાસ કરીને તો ખાલી માત્ર લોકસભાની જ વાત કરીએ તો બે હજાર ઓગણીસની અંદર લોકસભાની અંદર જે એમપી બેસે છે સંસદ સભ્યો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમાં તેતાલીસ ટકા લોકો એવા છે તેતાલીસ ટકા કે જેમની ઉપર ક્રિમિનલ કેસ ચાલે છે બરાબર હજી સિવિલ કેસ હોય તો કે ઘરનો મામલો છે પરંતુ આ તો ક્રિમિનલ કેસ હાઈ લેવલના કેસ ચાલી રહ્યા છે એમની ઉપર અમુક અમુક બે હજાર ચૌદની આજુબાજુમાં અમુક પંદરસો જેટલા કેસ ક્રિમિનલ કેસ તો એવા છે કે જે બે હજાર ચૌદના ઇલેક્શન પહેલાં પણ ચાલતા હતા એ હજી એનો સમાધાન આવેલું નથી હાઈકોર્ટ દ્વારા એક પેનલ બનાવવામાં આવેલી હતી અને એને આ પ્રશ્ન કરેલો હતો કે આવી રીતે શું એમપી માટે સ્પેશિયલ કોર્ટ બનાવવી જોઈએ કે નહીં નીડ ઓફ અ સ્પેશિયલ કોર્ટ ચાર હજાર જેટલા કેસ છે એ ઘણા બધા લોકો ઉપર પેન્ડિંગ છે તો આનું પહેલાં ફટાફટ કંઈક સમાધાન કરવું જોઈએ અમુક અમુક કેસ તો એટલા ખતરનાક છે કે કરપ્શન એટલે કે ભ્રષ્ટાચારના મની લોન્ડરિંગ એટલે કે બ્લેક મનીને વ્હાઈટ મનીમાં કન્વર્ટ કરવામાં પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ કરવાના પછી ડિફેમેશનના ચીટિંગના રેપના આવા ઘણા બધા કેસ ચાલી રહ્યા છે એમને મોટા ભાગના કેસ જે છે લાર્જ નંબર એટલે કે મોટા ભાગના કેસ જે છે એ આઈપીસીની સેક્શન વન ડબલ એટ એકસો અઠ્યાસી નંબરની સેક્શન જે છે એને એની ઉપર જ તે કેસ ચાલી રહી છે એકસો અઠ્યાસી નંબરની સેક્શન આઈપીસીની એ શું કહે છે વિલફુલ ડિસ ઓબિડિયન્સ એન્ડ ઓબસ્ટ્રેક્શન ઓફ ઓર્ડર વિલફુલ એટલે કે જાણી જોઈને ડિસઓબિડિયન્સ અનાદર કરો જાણી જોઈને કોઈ પબ્લિક ઓર્ડરનો કે કોઈનો અનાદર કરો અને ઓબસ્ટ્રક્શન ઓફ ઓર્ડર એટલે કે ઓર્ડર આજ્ઞાનું પાલન કરવું નહીં આવા ભાગના કેસ તો આવવા છે એકસો અઠ્યાસી સેક્શન આઈપીસી તો એક તમને ખબર હોય છે સેક્શન એકસો અઠ્યાસી આઈપીસી શું કહે છે વિલફુલ ડિસઓબિડિયન્સ એટલે કે જાણી જોઈ અને અનાદર કરો આપણને કોઈ આદેશ આપેલો હોય તો એ માનવો નહીં અને ઓબસ્ટ્રક્શન ઓફ ઓર્ડર જે ઓર્ડર આપેલો એ એનું ઉલ્લંઘન કરવું પછી આરપી એક્ટ વિશે વાત કરીએ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ એને પણ સુધારવો જોઈએ એમાં અમેન્ડમેન્ટ લાવવો જોઈએ અને ડીબાર પર્સન અગેન્સ્ટ વુમ કેસિસ હિનિયસ નેચરના હિનિયસ એટલે કે ક્રૂર અત્યંત ક્રૂર લેવલના જો કોઈ કાયદા ક્રૂર લેવલના કોઈ અપરાધ કરેલા હોય તો એને ચૂંટણી લડતા તે અટકાવવા જોઈએ અને એની માટે આરપી એક્ટમાં સુધારો કરવો જોઈએ ઇલેક્શન કમિશન ચૂંટણી પંચને એવી સત્તા આપેલી છે કે એ પોલિટિકલ પાર્ટીના ફાઇનાન્શિયલ એકાઉન્ટ નાણાકીય એકાઉન્ટ જે છે નાનાકીય ખાતા એ ચેક કરી શકે છે એને ઓડિટ કરી શકે છે એટલે અહીંયા હવે તમે આખો મામલો સમજી શકો છો કે સુપ્રીમ કોર્ટે સરકારને સલાહ આપે છે અથવા તો એક રીતે આદેશ આપે છે કે બરાબર હવે તમે ફટાફટ આ પ્રકારનું કાર્ય કરો બરાબર બંને આમને સામને છે કે સુપ્રીમ કોર્ટ અને સરકાર તો આ તમને ખબર હોવી જોઈએ તો આ સ્પેશિયલ કોર્ટને આખો મુદ્દો શું હોય તો એ તમને આઈડિયા હોવો જોઈએ બીજી વાત કરીએ સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઈડલાઇન એટલે કે નિયમો બનાવવામાં આવેલા છે નિયમો બધી જ કોર્ટને આ બધા નિયમો કીધેલા છે કોની માટેના તો કે મેટ્રિમોનિયલ કેસ એટલે કે લગ્ન વિવાહ સંબંધિત જેટલા પણ મામલા આવતા હોય જેટલા પણ કેસ આવતા હોય તો એની માટે એમને એવું કીધેલું છે કે સુપ્રીમ કોર્ટે એવી ગાઈડલાઈન એવા નિયમો આપેલા છે કે જે આવા કેસની અંદર જો કોઈ પણ પુરુષ દ્વારા પત્નીને અને બાળકોને છોડી દેવામાં આવેલા હોય ડેઝર્ટેડ એટલે છોડી દેવું ડેઝર્ટેડ છોડી દેવું ડેઝર્ટ એટલે રણ થાય પરંતુ આ એ સ્પેલિંગ નથી આ બીજો મતલબ છે ડીએ એસીઆઈરટી સ્પેલિંગ અલગ છે બરાબર તો ડેઝર્ટ એટલે છોડી દેવું તો સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કીધેલું કે જો કોઈ પુરુષ દ્વારા પત્ની અને બાળકોને છોડી દેવામાં આવેલા હોય તો એવા કેસની અંદર પુરુષે પત્ની અને બાળકોને અને અમુક કેસની અંદર માતા પણ અને મેન્ટેનન્સ આપવું પડશે શબ્દ યાદ રાખી લો એટલે શું એને રોજિંદા જીવનમાં પતિને ગુજારા ભથ્થા આપવું જરૂરી છે બરાબર કારણ કે પત્ની પણ પોતાનું જીવન નિર્વાહ કરી શકે એની માટે આ પૈસા આપવા જરૂરી છે આપણા કોર્ટની અંદર એવી જોગવાઈ બંધારણમાં અમુક કાયદાની અંદર એવી જોગવાઈ કરવામાં આવેલી છે બંધારણમાં નથી પરંતુ કાયદો બનાવીને કરવામાં આવેલી છે તો સુપ્રીમ કોર્ટ કે આની માટેની ગાઈડલાઈન આપેલી છે અને આ ગાઈડલાઈન જે છે કોમ્પ્રિહૅન્સિવ એટલે કે વ્યાપક રૂપની ગાઈડલાઇન છે અને યુનિફોર્મ એટલે કે બધાને એક સાથે લાગુ પડે એવી છે એવું નહીં કે હિન્દુ માટે અલગ મુસ્લિમ માટે અલગ એવું નહીં કે બધાને એલિમોની તો મળવું જોઈએ બધાને આ જીવન નિર્વાહ માટેનો પૈસા જે છે એ તો મળવું જોઈએ ફેમિલી કોર્ટ મેજિસ્ટ્રેટ લોઅર કોર્ટ આ બધાને આ ગાઈડલાઈન આપેલી છે કોણે સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે એપેક્ષ સર્વોચ્ચ અદાલત છે આ બધાને ગાઈડલાઇન આપી શકે અને કીધું કે તમારા પાસે આવા જેવા કોઈ પણ આવા કેસ આવે તો આ બધી ગાઈડલાઈનનું પાલન કરવાનું છે અને કોઈ ઉલ્લંઘન ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ગ્રાન્ટેડ હવે જો અહીંયા બીજું પણ એક વાત કીધેલી છે કે આ એલિમોની એટલે કે આ જીવન નિર્વાહ માટેનો ખર્ચ પુરુષે પત્નીને પતિએ પત્નીને ક્યારે આપવાનું ક્યારથી આપવાનું એ કઈ તારીખથી શરૂ કરવાનું તો એ તારીખથી શરૂ કરવાનું જે તારીખે એપ્લિકે એપ્લિકેશન જે છે એટલે કે અરજી નોંધવામાં આવેલી હોય જ્યારે જે દિવસે જે તારીખે પત્નીએ આ અરજી નોંધાવાનું કાર્ય કરેલું હોય એ દિવસથી આ પ્રકારનું કાર્ય કરવાનું એ દિવસથી આ એલિમોની આપવાનું શરૂ કરી દેવાનું પછી વાત કરેલી છે કે જો આનું વાયોલેશન થાય ઉલ્લંઘન થાય તો પછી એ પતિને પનિશમેન્ટ સજા પણ થઈ શકે છે સિવિલ ડિટેન્શન પણ એનું થઈ શકે છે અને એની પ્રોપર્ટી જે છે એ પણ સીઝ કરી શકે છે એટલે કે એની સંપત્તિને પણ જપ્ત કરી શકાય છે પછી વાત કરેલી છે કે એક્સપેન્સિસ આની અંદર જે એલિમોની આપવાની છે એની અંદર એક્સપેન્સ ખર્ચ કયો કયો આવશે તો કે બાળકોનો ખર્ચ આવી જશે બાળકોના એજ્યુકેશન ભણવાનો બેઝિક નીડ સામાન્ય જરૂરતોનો પછી અધર વોકેશનલ એક્ટિવિટીઝ બીજી અન્ય પ્રવૃત્તિઓ માટેનો આ બધી વસ્તુઓ આવી જશે સાથે સાથે ઇન્ફ્લેશન રેટ જો માર્કેટની અંદર ભાવ વધારો થઈ ગયેલો હોય ઇન્ફ્લેશન રેટમાં વધારો થયેલો હોય ભાવ વધારો થયેલો હાઈકોસ્ટ અમુક ઊંચી પ્રકારની વસ્તુઓ હતી આવતી હોય તો એ બધાને પણ કન્સિડર કરી અને એલિમોની નક્કી કરવામાં આવશે એ કોણ કરશે એ તો જનરલી કોર્ટ આ પ્રકારનું વસ્તુ નક્કી કરતી હોય છે અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે સેક્શન વન ટુ ફાઇવ ઓફ સીઆરપીસી સીઆરપીસીની જે સેક્શન એકસો પચીસ નંબરની કલમ છે એ સીઆરપીસી એટલે કે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર એ કોના વિશે વાત કરે છે તો સેક્શન એકસો પચીસ એ સીઆરપીસીની એવું કહે છે મેન્ટેનન્સ એમાં મેન્ટેનન્સ આપેલું છે મેન્ટેનન્સ એટલે શું એ મેં તમને અત્યારે જ કહી દીધું મેન્ટેનન્સ એટલે એક રીતની એલિમોની એલિમોની એટલે શું અત્યારે મેં તમને થોડીવાર પહેલાં સમજાયું તો બે હજાર અઢારની અંદર સુપ્રીમ કોર્ટે આ પહેલ એટલે કે જાળવી રાખેલું હતું અને કીધું હતું કે જે કોઈ પણ કપલ એકસાથે રહે છે અને પછી હવે પતિ પત્ની બંને અલગ અલગ રહે છે તો એવા કેસની અંદર પતિએ પત્નીને આ પ્રકારનું મેન્ટેનન્સ આપવું પડશે સીઆરપીસીની એકસો પચીસ નંબરની સેક્શન અનુસાર આમાં એવું પણ કીધેલું હતું કે જો કોઈ મુસ્લિમ મહિલા હશે એને ડાયવોર્સ થઈ ગયેલો હશે તો એવા કેસની અંદર પણ મુસ્લિમ પતિએ મુસ્લિમ પત્નીને આ પ્રકારનું એલિમોની એટલે કે ગુજરાત ભથ્થું આપવું પડશે સુપ્રીમ કોર્ટે આ વાત ક્યારે કીધેલી હતી બે હજાર પંદરની અંદર કોના અંતર્ગત સીઆરપીસીના એકસો પચીસ નંબરની સેક્શન અંતર્ગત અને આ પ્રકારનું રિલીફને એ બધું આપવું પડશે વાઇફ પત્નીને ચિલ્ડ્રન બાળકોની અને માતા પિતાને પણ અમુક કેસની અંદર આ ગુજરાત ભથ્થવું આપવું પડશે મુસ્લિમ વુમેન હુઝ રાઇટ ટુ મેન્ટેનન્સ હવે જો ઓગણીસો છ્યાસીની અંદર પાર્લામેન્ટે સંસદ દ્વારા એક કાયદો બનાવવામાં આવેલો હતો કયો કાયદો મુસ્લિમ વિમેન્સ પ્રોટેક્શન ઓફ રાઇટ એન્ડ ડાયવોર્સ એક્ટ નાઇન્ટીન એટી સિક્સ એના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું કે મુસ્લિમ મહિલાઓ જે છે એને આ પ્રકારનો એલિમોની આપવામાં આવશે નહીં એટલે કે મુસ્લિમ પતિ જે છે એને આ પ્રકારની એલિમોની આપવાની નથી એટલે કે ગુજારા ભથવું આપવાનું નથી પરંતુ મેં તમને કીધું કે બે હજાર પંદરની અંદર સુપ્રીમ કોર્ટે કીધેલું ના એ કાયદો એવો ચાલશે નહીં મુસ્લિમે પણ આ પ્રકારનું ગુજરાબ ભત્વું આપવું પડશે ઓગણીસો છ્યાસીમાં સુપ્રિ પાર્લામેન્ટે સંસદે આવો કાયદો શા બને શા માટે બનાવવામાં આવેલો હતો તો એની માટે તમારે ભૂતકાળમાં જવું પડશે ભૂતકાળમાં કેટલે ભૂતકાળમાં તો કે શાહબાનો કેસ આવેલો હતો અહીંયા જવું પડશે શાહબાનો કોણ હતો એ તમને ખબર હોય છે શાહબાનો એક સિક્સટી ઇયર ઓલ્ડ વિમેન એટલે કે સાહીઠ વર્ષ વૃદ્ધ મહિલા હતા અને એમને એમના પતિએ એમને તલાક આપી દીધેલો હતો તો એમને આજે સાઠ વર્ષના વૃદ્ધ શાહબાનો જે છે એ તાત્કાલિક પહોંચી ગયા સુપ્રીમ કોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટને કીધું કે મારે મારા પતિ તરફથી મેન્ટેનન્સ ગુજરાત ભથ્થુ એલિમોની જોઈએ છે તો કોર્ટે કીધું કે બરાબર શાહબાનો જી તમારી વાત સાચી છે તમને પૈસા મળવા જોઈએ અને એમ કીધું કે સીઆરપીસીની સેક્શન એકસો અંતર્ગત તમને પણ તમારા પતિ તરફથી આ ગુજરાત ભથ્થું એલિમોની આ બધા પૈસાની એ બધી વસ્તુ મળશે તો આ બધું કોર્ટે મતલબ કે શાહબાનોના તરફમાં ચૂકાતો આપ્યો પરંતુ પાર્લામેન્ટે સંસદને આ વસ્તુ મજાનું હોય અને સંસદે એના વિરુદ્ધનો કાયદો બનાવી દીધો અને પછી સાહબાનોને આ પ્રકારના કોઈ પૈસા મળી શક્યા નહીં તો આ તમને ખબર હોય અને પછી આ પણ એક ગેમ ચાલતી હતી સુપ્રીમ કોર્ટ અને સરકારની વચ્ચે સુપ્રીમ કોર્ટે ત્યારે એવું પણ કીધું હતું કે એક મહિનાના ઓછામાં ઓછા પાંચસો રૂપિયા તો આપવા જ પડશે હવે તમને એવું લાગે કે પાંચસો રૂપિયામાં શું થાય પરંતુ આ અત્યારની વાત નથી આ ક્યારની વાત છે એ તમને ખબર હોય છે નાઇન્ટીન એટી સિક્સ ઓગણીસો છ્યાસીની આજુબાજુની વાત છે બરાબર એટલે અત્યારના પાંચસો રૂપિયા હમતા નહીં હવે આપણે બીજો આર્ટિકલ જોઈએ કેરળા સાથે સંબંધિત છે તો બીજો આર્ટિકલ વાત કરે છે કે કેરળા દ્વારા પણ સીબીઆઈને જે જે જનરલ કોન્સેન્ટ આપવામાં આવેલી હતી એ રદ કરી દેવામાં આવેલી છે એ વિથ વિથડ્રો કરી નાખવામાં આવેલી છે એટલે કે રદ કરેલી છે હવે આખો મુદ્દો શું છે એ આપણે સમજીએ સીબીઆઈ જે છે સીબીઆઈ એટલે કે સેન્ટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તપાસ કરવા માટેની આ એક એજન્સી છે શું કરપ્શન અથવા કોઈપણ પ્રકારનો ચાર્જ હોય કોઈપણ પ્રકારની વસ્તુનું ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય તો આ એક પ્રકારની એજન્સી છે અને આજે સીબીઆઈ જે છે એ કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અંતર્ગત આવે છે હવે જો આની અંદર કેવું હોય કે જો સીબીઆઈ દ્વારા કોઈ કોઈપણ રાજ્યની અંદર તપાસ કરવા માટે જવું હોય કદાચ એવું હોય કે કોઈ કરપ્શનનો ચાર્જ અથવા કોઈ પણ ચાર્જ જે છે એનું તપાસ કરતાં કરતાં એ રાજ્ય સુધી પહોંચી જાય તો એને ભારત દેશના કોઈપણ રાજ્યની અંદર જો તપાસ કરવા માટે જવું હોય તો જે તે રાજ્યની પરવાનગી લેવી જરૂરી છે ફોર એક્ઝામ્પલ માની લો કે સીબીઆઈ ગુજરાતની અંદર આવું છે તપાસ કરવા માટે તો પહેલાં ગુજરાત સરકારની પરવાનગી લેવી જરૂરી છે કેરળ સરકારની પરવાનગી જે તે સરકારની પરવાનગી લેવી જરૂરી છે કે અમે આ કેસના સિલસિલામાં તમારા રાજ્યની અંદર તપાસ કરવા માગીએ છીએ તો એ રાજ્ય સરકાર એને પરવાનગી આપે પછી તે એ તપાસ કરી શકે ત્યાં સુધી કરી શકે નહીં તો હવે આજે પરવાનગી આપવાની હોય જે આજે પરવાનગી આપવાની હોય સીબીઆઈએ એ બે પ્રકારની પરવાનગી આપવાની હોય પહેલી તો જનરલ કોન્સેન્ટ અને બીજી જે છે એ સ્પેસિફિક કેસ કન્સેન્ટ કન્સેન્ટ એટલે સહમતી બીજા નંબરની જે સહમતી આપવાની હોય એ જેતે કેસ પૂરતી હોય એટલે કે સીબીઆઈ વાળા વખતે આપણે આપણને એમ પૂછે કે અમે આ કેસના સિલસિલામાં તપાસ કરવા આવી છીએ તો આવી જાવી કે નો આવી બરાબર કેસનું નામ આપે કે આ એ કેસ માટે બી કેસ માટે કે કયા કેસ માટે આપવી એ અને પહેલા નંબરની જે વાત કરે છે એ કોની વાત કરે છે એ એ જનરલ કોન્સેન્ટ જનરલ એટલે કે સામાન્ય સહમતી સામાન્ય સહમતીમાં શું હોય કે કોઈપણ પ્રકારની તપાસ કરવા માટે આવી જાય એટલે કે સામાન્ય રીતે આવી જાય એટલે પહેલાં જનરલ કન્સેન્ટ જે છે સામાન્ય સહમતી એ તો જનરલી બધા રાજ્યએ આપેલી જ હોય છે બરાબર મોટા ભાગના બધા રાજ્યએ આપેલી હોય છે બરાબર તો જનરલ કન્સેન્ટ એટલે કે સામાન્ય સહમતી આપેલી હોય છે પરંતુ જે કેસ સ્પેસિફિક એટલે કે માત્ર કેસ માટેની હોય એ અમુક રાજ્ય આપેલું અમુક રાજ્ય એનું આપેલું અને કેસ સ્પેસિફિક જે છે એ તો સીબીઆઈ દર વખતે પૂછવું પડે જેમ કે કોઈ નવો કેસ અત્યારે જ ફાઇલ કર્યો અને એ નામનો કેસ છે નવો કેસ ફાઇલ કર્યો તો એની તપાસ કરવા માટે આવવું હોય તો એને પહેલાં પરવાનગી લેવી પડે તો કેરળ સરકાર દ્વારા પણ કેરલની કેબિનેટે એવું નક્કી કરેલું છે કે હવે આ સીબીઆઈ પાસેથી આ પ્રકારની પરવાનગી જનરલ કોન્સેન્ટ જે છે એ રદ કરી નાખશે એને હવે આપશે નહીં એટલે કે સીબીઆઈ હવે કેરળમાં તપાસ કરી શકશે નહીં તો આ એક રીતનું વિવાદિત નિર્ણય છે ડીએસપીઈ એક્ટ વિશે તમને ખબર હોવી જોઈએ જો સીબીઆઈને પાવર ક્યાંથી મળે છે સીબીઆઈની આખી સ્થાપના જે છે એ ડીએસપીઇ અનુસાર થયેલી છે અને પાવર પણ ક્યાંથી મળે છે ડીએસપીઈનો મતલબ શું દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બરાબર આ પ્રકારનો એક્ટ છે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ડીએસપીઇ એક્ટ એના અંતર્ગત તે સીબીઆઈની સ્થાપના થયેલી છે ગવર્મેન્ટે સેડ ધેડ ત લો ક્લિયરલી સ્ટેટ્સ સ્થેટ લો એન્ડ ઓર્ડર હવે જો આની અંદર પહેલાં તમારે એ સમજવાનું છે કે સાતમી અનુસૂચિમાં ત્રણ યાદી છે રાજ્ય યાદી કેન્દ્ર યાદી અને સમવર્ત યાદી તો એમાં લો એન્ડ ઓર્ડર ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા જે છે એ સ્ટેટ સબ્જેક્ટ એટલે કે રાજ્ય યાદીના વિષય છે સાથે સાથે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એટલે કે ગુનાની શોધખોળ કરવાની એ પણ સબ્જેક્ટ કહો છે સ્ટેટ એટલે કે રાજ્ય યાદીનો વિષય છે પરંતુ સીબીઆઈ જે છે એ તો કેન્દ્રની અંતર્ગત આવે છે અને એના કારણે સીબીઆઈ રાજ્યની અંદર તપાસ કરવા માટે જવું હોય તો પહેલાં રાજ્યની પરવાનગી લેવી પડે કેમ કારણ કે સાતમી અનુસૂચિમાં એવું લખેલું છે એટલે સીબીઆઈ જે છે એ પ્રોબ એટલે કે ઊંડી તપાસ તપાસ કરી શકે છે લોકલ કેસને ચાર્જશીટને આ બધું માત્ર ત્યારે તે ઓનલી વિથ ધ પરમિશન રાજ્ય સરકારનાની પરમિશન લીધા લીધા પછી તે કેરળની અંદર લાઈફ મિશન ઉપર તપાસ કરવાની હતી લાઈફ મિશન એક પ્રકારનું એનજીઓ છે એ એફસીઆરએ સંબંધિત આખો મુદ્દો સમજાયેલો છે એફસીઆર એટલે કે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એટલે કે વિદેશમાંથી જે કોન્ટ્રીબ્યુશન એનજીઓ મેળવતો હોય તો એમાંનું એક લાઈફ મિશન નામનું એનજીઓ હતું એ વિદેશમાંથી કોન્ટ્રીબ્યુશન મેળવતું હતું તો એમાં કરપ્શનનો ચાર્જ પાયો જતો હતો તો સીબીઆઈ એના તપાસ માટે આવેલી પરંતુ કેરળ સરકારે એની ના પાડી દીધેલી છે એવું કીધેલું હતું કે એ એફસીઆરએનું ઉલ્લંઘન કરે છે તો સીબીઆઈ પરમિશન એને ના પાડી દીધી બરાબર તો જો આને આપણે એક રીતે શું કહી શકીએ કે કેસ સ્પેસિફિક પરમિશન અથવા તો કેસ સ્પેસિફિક કોન્સેન્ટ કારણ કે અત્યારે સીબીઆઈને સ્પેશિયલ આની માટે જ ના પાડી કે આ લાઈફ મિશન જે છે એની માટે ના પાડી દીધી સીએમ જે છે કેરળના સીએમ મુખ્યમંત્રી પિનરણી વિજય એમને પણ આને સ્લેમ કરેલું છે એટલે કે એને પણ આની ટીકા કરેલી છે આ બધી એજન્સીઓની એવું કીધેલું છે કે સીબીઆઈને આ બધા જે છે એ કેન્દ્ર સરકારના એજન્ટ બની ગયેલા છે એવું એમને કીધેલું છે એક રીતે જોઈએ તો સીબીઆઈ અને કેન્દ્ર સરકાર બંને આમને સામે આવી ગયેલા છે કારણ કે એવું નથી કે કેરળ પ્રથમ એવું રાજ્ય બની ગયેલું છે કે જેણે આ સીબીઆઈ પાસેથી આ પરમિશન લઈ લીધેલી છે ઘણા બધા નોન બીજેપી સ્ટેટ એટલે કે બીજેપી વગરના જ્યાં બીજેપીની સરકાર નથી એવા ઘણા બધા રાજ્ય વેસ્ટ બેંગોલને મહારાષ્ટ્રને આ બધાએ આ પ્રકારનું કાર્ય કરેલું છે કારણ કે ઘણી બધી વાર કેવું થતું હોય ઘણી બધી વાર એવું પણ થતું હોય કે પોલિટિકલ મોટિવથી એટલે કે રાજનૈતિક મોટિવથી કેન્દ્ર સરકાર અન્ય રાજ્ય સરકાર ઉપર દબાવ બનાવવા માટે એની ઉપર કરપ્શનના એ બધા ચાર્જ ખોલતી હોય અને સીબીઆઈને ત્યાં તપાસ કરવા માટે મોકલી દેતી હોય એમની ઉપર પ્રેશર બનાવવા માટે એટલે એક રીતે જોઈએ તો સીબીઆઈ અને સ્ટેટ રાજ્ય બંને આમને સામને આવી ગયા છે જે અહીંયા જેવી રીતે અહીંયા આ બે આવી ગયા છે એવી રીતે આમને સામને છે બાકી વાત કરીએ જો હવે અહીંયા તમારે બીજું સમજવાનું છે કે સીબીઆઈ જે છે એ ઇન્વેસ્ટિગેશન તપાસનું ને એ બધું કાર્ય કરે છે કરપ્શનના એ બધા જે ચાર્જ હોય બરાબર એમ્પ્લોય કર્મચારીઓને એના ઇન્વેસ્ટિગેશનના કરપ્શનને આ બધા ચાર્જો એ સીબીઆઈ પાસે આવતા હોય છે ઘણા પણ બીજા પણ અન્ય કેસ પણ આવતા હોય છે બરાબર ક્રાઇમના કેસને એ પણ કેસ બધા આવતા હોય છે સીબીઆઈને કેસ જનરલી ક્યારે સોંપવામાં આવે જ્યારે કોઈ હાઈ પ્રોફાઇલ કેસ હોય અથવા જ્યારે કોઈ ઊંચા નંબરનો જેમાં ઘણા બધા લોકોનું હિત સમજાયેલું હોય એવા બધા કેસ જે છે એ સીબીઆઈને આપવામાં આવે બરાબર હવે સીબીઆઈ જેવી જ એક બીજી એજન્સી છે કંઈ એનઆઈએ એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી હવે એનઆઈએ શું છે એ સમજીએ એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ જે છે આ સ્પેશિયલ ટેરર એટેક આતંકવાદી સંગઠન આતંકવાદી એટેક ન થાય એને રોકવા માટે બનાવવામાં આવેલી છે બે હજાર આઠમાં તાજ હોટલ ઉપર મુંબઈમાં હુમલો થયો એની પછી એના એ બની કારણ કે એકવાર આતંકવાદી હુમલો થઈ ગયો આપણને ખબર પડી ગઈ કે હવે વાર આવો આતંકવાદી હુમલો ન થવો જોઈએ એટલે આપણે એનઆઈએ બનાવી દીધી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી હવે આ જે એનઆઈએ બનાવી એનઆઈએ એક રીતની સ્ટેચ્યુટરી બોડી છે એટલે કે વૈધાનિક સંસ્થા છે કેમ કારણ કે એને એનઆઈએ એક્ટ કાયદા દ્વારા સ્ટેચ્યુટ લો કાયદા દ્વારા બનાવવામાં આવેલી છે એનઆઈએ એક્ટ દ્વારા અને આને ઘણી બધી સત્તા આપવામાં આવેલી છે ઘણી બધી એટલે કેવી આને એવી પણ સત્તા છે કે આ કોઈપણ રાજ્યની અંદર જઈ અને તપાસ કરી શકે છે ઇન્વેસ્ટિગેશન કરી શકે છે ભારત દેશની અંદર કોઈપણ રાજ્યમાં આમાં સીબીઆઈની જેમ રાજ્ય સરકારની પરમિશન લેવાની જરૂર નથી એનઆઈએને મજા આવે અહીંયા જઈ અને ઇન્વેસ્ટિગેશન તપાસ કરી શકે છે ગુજરાતમાં એને તપાસ કરવા હોય તો આવી જાય બરાબર ગુજરાત સરકારની પરવાનગી લેવાની જરૂર નથી બરાબર તો આ એક તમને ખબર હોય છે અમુક બોડી અમુક સંસ્થા એવી હોય કે જેને પરવાનગીની જરૂરી નથી હોતી જ્યારે આ સીબીઆઈ જવી તો એને પરવાનગીની જરૂર હોય સીબીઆઈ જે છે એનું સંચાલન એનું ગવર્નન્સ કઈ રીતે થાય છે તો એનું સંચાલન જે છે દિલ્હી સ્પેશિયલ પોલીસ ઇસ્ટાબ્લિશમેન્ટ એક્ટ એના અનુસાર થાય છે અને એ એક્ટની અંદર એવું લખેલું છે કે રાજ્યની અંદર પરમિશન લેવી પડશે રાજ્યની અંદર તપાસ ઇન્વેસ્ટિગેશન માટે કોન્સેન્ટ સહમતી જરૂરી છે તે રાજ્યની જો મેં કીધું બે પ્રકારની સહમતી આવે છે કેસ સ્પેસિફિક અને જનરલ જનરલ કોન્સેન્ટ તો મોટા ભાગે રાજ્યએ આપેલી જ હોય છે સીબીઆઈ ઓવર સેન્ટ્રલ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ હવે જો ઘણી બધી વાર એવું પણ હોઈ શકે કે સીબીઆઈ જે છે એ કોઈ કેન્દ્રના કોઈ કર્મચારી હોય એની ઉપર ઇન્વેસ્ટિગેશન તપાસનું કાર્ય કરતી હોય અને એની લિંક જે છે એ રાજ્યની અંદર મળી આવે અથવા એ જે એક અપરાધી જે છે એ રાજ્યની અંદર છુપાયેલો હોય તો એ જે તે રાજ્યની અંદર જઈને પણ આ તપાસ કરી શકે છે એમ્પ્લોઈઝ વાયોલેન્ટ ક્રાઇમ ગુનો કરેલો હોય તો એવા કેસની અંદર એ અહીંયા ચિંક કરી શકે છે જનરલ કોન્સન્ટ તો મોટે ભાગે આપેલી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઇઝ ઇન ધ કન્સન્ટ સ્ટેટ ઓલમોસ્ટ જો મેં કીધું કે બધા મોટા ભાગના રાજ્ય આ પ્રકારનું આપેલું છે હવે બીજો વાત કરીએ એક પ્રશ્ન થાય કે અત્યારે કેરળે આ જે પરવાનગી જે છે એ લઈ લીધી એટલે કે પરવાનગી આપી નથી રદ કરી નાખી જે આપેલી હતી એ તો આનો મતલબ શું થાય આનો મતલબ એવો થાય કે સીબીઆઈ જે છે એ હવે નોટ એબલ ટુ રજીસ્ટર્ડ એની ફ્રેશ કેસ એટલે કે હવે કોઈ નવો કેસ જે છે કેન્દ્ર સરકાર નો કેન્દ્ર સરકારના ઓફિસિયલનો અથવા પ્રાઇવેટ વ્યક્તિ માટેનો જે તે રાજ્યની અંદર રાજ્યની પરમિશન વગર હવે એ નવો કેસ કોઈ નોંધી શકશે નહીં એ રાજ્યની અંદર માની લો કે કેરળ અત્યારે આ રદ કરી નાખી તો કેરળના કોઈ વ્યક્તિનો કેરળનો કોઈ વ્યક્તિ કામ કરતો હશે તો એની ઉપર એ કોઈ આ પ્રકારનો કેસ નોંધી શકશે નહીં વિડ્રોલ ઓફ કન્સેન્ટ સિમ્લી મીન્સ એનો એક સરળ અર્થ એવો પણ થાય છે કે સીબીઆઈનો ઓફિસર જે છે એ એ રાજ્યની અંદર કેરળની અંદર જ્યારે તપાસ માટે જશે તો એને કોઈપણ પ્રકારના પાવરને સત્તાની એવું બધું કંઈ મળશે નહીં એ પોલીસ હશે એ પોલીસ હશે બરાબર પરંતુ ક્યારે જ્યારે કેરળની બહાર હશે ત્યારે તે જેઓ કેરળની સરહદમાં જશે તો એ સામાન્ય માણસ બની જશે એને કોઈ પાવર બાવર મળશે નહીં તમને પ્રશ્ન થાય કે આ જે રદ કરી નાખ્યું સીબીઆઈ સીબીઆઈને આ પરમિશન આ રદ કરીને કી કોણે કેરલે તો એ કઈ રીતે કરી તો એ સેક્શન સિક્સ અનુસાર કરેલી છે કારણ કે સીબીઆઈને પાવર ક્યાંથી મળે છે સીબીઆઈને પાવર દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એ ઓગણીસો છેતાલીસનો છે એમાંથી મળે છે અને એની સેક્શન છ એવું કહે છે કે રાજ્યની અંદર પરમિશન લેવી જરૂરી છે અને બે પ્રકારની પરમિશન હશે અને એમાં એવું પણ કીધું છે કે પરમિશન ન લે તો શું થાય તો એ ખબર હોય છે બીજો પ્રશ્ન જોઈએ કે હવે તો આ કેરલે આ શું પરમિશન રદ કરી નાખી છે વિડ્રો કરી નાખી છે તો શું સીબીઆઈ હવે જ્યાં કોઈપણ પ્રકારના કેસનું કેસની તપાસ કરી જ નહીં શકે તો એનો જવાબ છે ના એવું નથી કે સીબીઆઈ કોઈપણ પ્રકારના કેસની તપાસ નહીં કરી શકે પહેલું જે જૂના કેસ જે ચાલે છે ઓલ્ડ કેસીસ જૂના કેસ જ્યારે પરમિશન આપેલી હતી ત્યારે જે કેસ ચાલે છે એ બધા તો તપાસ કરવાનું ચાલુ ચાલુ જ રાખશે બરાબર ખાલી નવા કેસ નહીં કરી શકે જૂના કેસ તો ચાલુ જ રાખશે પછી બીજી વાત કરે છે કે અમુક કેસ એવો હોય કે જે કેન્દ્ર સરકારના હોય પરંતુ કેરળની સરકાર સાથે લિંક ધરાવતો હોય તો એવા કેસની અંદર પણ કરી શકશે તપાસ કરી શકશે ઇન્વેસ્ટિગેશન કરી શકશે બીજો પ્રશ્ન આપણને એવો થાય વોટ કેન ધ સીબીઆઈ ડુ ઇન સચ ઇન્સ્ટન્સ તો આવા કેસની અંદર સીબીઆઈએ નોય હોય તપાસ કરવી હોય તો શું કરી શકે તો આવા કેસની અંદર સીબીઆઈ શું કરી શકે તો આવા કેસની અંદર જનરલી આ એક તો જનરલી આપણે એક પ્રેક્ટિકલ સોલ્યુશન જોઈએ પ્રેક્ટિકલ સોલ્યુશન શું છે કે સીઆરપીસી ક્રિમિનલ પ્રોસીજર કોડ એની સેક્શન એકસો છાસઠ એકસો છાસઠ નંબરની સેક્શનની અંદર એવું લખેલું છે એમાં અલો એટલે કે પરમિશન આપે છે શું કે પોલીસ ઓફિસર પોલીસ ઓફિસર ઓફ વન જ્યુરિશ ડેક્શન એટલે કે યા એક ન્યાય એક ન્યાયિક ક્ષેત્રના એક પોલીસ ઓફિસરને પરમિશન આપે છે ટુ આ સ્ક એન ઓફિસર ઓફ અનધર ટુ કેરી આઉટ સર્ચ ઇઝ ઓન એટલે કે એક પોલીસ ઓફિસરને એવી સત્તા આપે છે કે એની બદલે કોઈ બીજો પોલીસ ઓફિસર જે છે એની બદલે કોઈ બીજો પોલીસ ઓફિસર જે છે એ અહીંયા જઈ અને ઇન્વેસ્ટિગેશન સર્ચ તપાસ આ બધું કાર્ય કરી શકશે એટલે કે એક વ્યક્તિની બદલે એક પોલીસવાળાની બદલે બીજો વ્યક્તિ જે છે એ અહીંયા તપાસ કરી શકશે તો હવે આના અંતર્ગત સીબીઆઈ સીઆરપીસીની એકસો છાસઠ નંબરની સેક્શનનો ઉપયોગ કરી અને કેરલનો કોઈ પોલીસ ઓફિસર હોય એને ત્યાં તપાસ માટે મોકલી શકે છે આ પ્રકારનું કાર્ય કરી શકે છે અથવા તો કેરળના કોઈ પોલીસ ઓફિસર હોય એ પોલીસ ઓફિસર એની બદલે આજે સીબીઆઈના વ્યક્તિ જે છે એને ત્યાં મોકલી શકે છે પરંતુ આની માટે પણ એ પોલીસની પરમિશન લેવી જરૂરી છે તો એ ખબર હોય સેક્શન એકસો છાસઠ કોની વાત કરે છે કે એક પોલીસ ઓફિસરની જગ્યાએ કોઈ બીજો પોલીસ ઓફિસર જે છે એ સર્ચ કરી શકે ઇન્વેસ્ટિગેશન કરી શકે બીજું હવે આર્ટિકલ જોઈએ તો બીજો આર્ટિકલ ફરીથી ટીઆરપી ચર્ચામાં આવી ગયું છે તો ગવર્મેન્ટ જે છે એણે સરકારે એક પેનલ બનાવેલી છે રિવ્યૂ તપાસ કરવા માટે ટીઆરપીના નિયમો ચાર સભ્યોની મેમ પેનલ બનાવવામાં આવી છે આઈબી મિનિસ્ટ્રી દ્વારા ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી દ્વારા ટ્રાય દ્વારા પણ અમુક ભલામણ કરવામાં આવેલી છે એક ડિટેલ લેવલનું વિગતવાર આ જાહેરનામું બહાર પાડેલું છે અને એમાં આ બધી વાત આપેલી છે એક્ઝિસ્ટિંગ સિસ્ટમને બદલવાની એ બધી વાત કરેલી છે ટીઆરપીનું ફૂલ ફોર્મ ખબર હોય છે ટાર્ગેટ રેટિંગ પોઈન્ટ્સ મુંબઈ પોલીસે રિપબ્લિકન ટીવી ઉપર કે ગેરકાયદેસર રીતે ખોટી રીતે ટીઆરપી બતાવવામાં આવી છે એના કારણે આ આખો મુદ્દો ચર્ચામાં હતો ટીઆરપીનો એક જનરલ મતલબ કહીએ તો એનો મતલબ કે કેવો થાય કે આખા દેશની અંદર કઈ ચેનલ કેટલા લોકો જોવે છે એન એ જે વસ્તુ જે છે એને કહેવાય ટીઆર ટીઆરપી એટલે કે પોઈન્ટ એ બધી અલગ અલગ ચેનલને પોઈન્ટ આપવામાં આવેલો હોય તો જે ચેનલ પાસે સૌથી વધારે પોઈન્ટ હોય મતલબ કે એ ટીવીની ચેનલ સૌથી વધુ લોકો જોવે છે બસ એવી રીતે અને એના આધારે પછી નક્કી થાય કે એને એડવર્ટાઈઝ જાહેરાત માટેના કેટલા ભાવ મળશે જેના ટીઆરપી વધારે હોય તો એના જાહેરાત માટેના ભાવ વધારે હોય અત્યારે હવે વાત કરીએ કે આઈપીએલ તો આઈપીએલ તો બધા જોતા જોઈએ બધા એટલે મોટા ભાગના જોતા હોય એવું જરૂરી નહીં કે બધા જોતા જોઈએ તો મોટા ભાગના લોકો જોતા હોય તો એ જે ચેનલ એની ટીઆરપી વધારે હોય એવી રીતે તો ટીઆરપીમાં રિપબ્લિકન ટીવી ઉપર આ કેમ નહીં બધું આવ્યું હતું બી એઆરસી નામનું એક સંગઠન જે છે એ આ ટીઆરપી માપવાનું મેથડ નક્કી કરી અને એને કેલ્ક્યુલેટ કરી કઈ રીતે કરવી એ બધું કરે એ આપણે ભૂતકાળમાં જોઈ ગયેલા છીએ કે અલગ અલગ ટીવીમાં ચીપ લગાવેલી હોય તો એ અત્યારે વાત નહીં કરીએ બીજો આર્ટિકલ જોઈએ તો પાકિસ્તાન દ્વારા કીધેલું છે કે ગિલગિટ બાલિસ્તાનને એક નવો પ્રોમિસ બનાવવામાં આવશે અને આ બધો મુદ્દો ઘણા સમયથી ચાલે છે ભારતે એનો વિરોધ કર્યો છે પરંતુ આ બધી વસ્તુની અંદર ચાઇના જે છે એ આ બધી બાબતમાં ક્વાઇટ છે એકદમ શાંત છે ચાઇનાએ આની ઉપર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરેલી નથી અને મેં તમને ઘણી બધી વાર કીધેલું છે કે ચાઇના કોઈ પણ મૂવ ભરે કોઈ પણ પગલું ભરે તો હંમેશા ઘણું બધું વિચારીને કરે છે ઘણા બધા કેલ્ક્યુલેશન ઘણી બધી ગણતરી કરી અને પછી કરે છે તો અત્યારે પણ એમને કંઈક ગણતરી કરી રહી છે અને અત્યારે એમને ક્વાઇટ ચૂપ રહેલા છે કંઈ કીધેલું નથી કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ પણ આવેલું નથી આજે ગિલગિટ બાલ્સ્તાન જે છે અહીંયાથી સી પેક પણ નીકળે છે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જો અહીંયા તમે આ મેપની અંદર જોઈ શકો છો આ ભારત છે આ પાકિસ્તાન છે આ ચાઇના છે અહીંથી આ નીકળે છે બીજો આર્ટિકલ જોઈએ તો અમેરિકા જે છે એ પેરિસ પેક્ટ પેરિસ એકોર્ડમાંથી નીકળી ગયેલું છે પેરિસ એગ્રીમેન્ટમાંથી એ તમને ખબર હશે એ એક ગ્લોબલ વૈશ્વિક લેવલનો કરાર હતો પાંચ વર્ષ પહેલાં થયેલો હતો બે હજાર પંદરની અંદર બનેલો હતો બરાબર પેરિસ એગ્રીમેન્ટ એ કોના તો કે ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે એ ઘટાડવા માટે આપણે કંઈક પ્રયાસ કરવો જોઈએ એની માટેનો હતો હવે આની અંદર એકસો નેવ્યાસી જેટલા દેશ અત્યારે એવા છે કે જે હજી સુધી આ બે હજાર પંદરનો એકોર્ડ જે છે એને કમિટેડ એની એને પૂરો કરવા માટેની કસમ ખાઈ લીધેલી છે શું કસમ ખાધી હતી ત્યારે બે હજાર પંદરની અંદર બધા દેશોએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે પૃથ્વીનું સરેરાશ સ્થાપન બે ડિગ્રી જેટલું ઘટાડી દેવું છે અને બે ડિગ્રી જેટલું ન ઘટાડી તો કાંઈ નહીં દોઢ ડિગ્રી તો ઘટાડી જ દેવું છે બરાબર બે ડિગ્રી અને દોઢ ડિગ્રી ઘટાડવાની વાત કરી પરંતુ અમેરિકા એમાંથી અત્યારે બહાર નીકળી ગયેલું છે અત્યારે એકસો નેવ્યાસી દેશ જેટલા એવા છે હવે તમને ખ્યાલ હશે કે અમેરિકા જે જે જગ્યાએથી બહાર નીકળી જાય તો એની જગ્યા પૂરી કરવા માટે આવી જાય છે ચાઇના તો જેવું અમેરિકા અહીંયાથી બહાર નીકળી ગયું તો ચાઇનાએ આવીને કીધું કે પેરિસ એગ્રીમેન્ટને અમે પૂરું કરશું અને અમે પેરિસ એગ્રીમેન્ટને રિન્યુ કરશું એની અંદર ઘણા બધા નવા સુધારા લાવશું નું લાવશું એવું બધું કીધું અને એને ચાઇનાએ એવું પણ કીધું કે આપણે આ કોવિડની સાથે સાથે ગ્રીન ફોકસ કરશું વર્લ્ડને રિકવર કરવા માટે આ ગ્રીન ઇકોનોમીનો પણ સહારો લેશું ચાઇનાની વાત કરીએ તો ચાઇના વિશ્વનું સૌથી વધારે પોલ્યુટર છે સૌથી મોટું પોલ્યુટર પ્રદૂષણ કરવાવાળું વ્યક્તિ છે ચાઇનાએ એવી કસમ પણ ખાઈ લીધી છે કે બે હજાર સાઈઠ સુધીમાં એ કાર્બન ન્યુટ્રલ બની જશે કાર્બન ન્યુટ્રલ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ આપણે એના વિશે પણ વાત કરેલી છે ચાઇના અને અમેરિકા હંમેશા એકબીજાની વિરુદ્ધમાં હોય છે પેરિસ એગ્રીમેન્ટ વિશે વાત કરીએ તો પેરિસ એગ્રીમેન્ટ જે છે એ સીઓપી એકવીસ એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ એકવીસમાં નંબરની મિટિંગ હતી બે હજાર પંદરમાં થયેલી હતી પેરિસ મુકામે ભરાણી હતી એટલે એને પેરિસ એગ્રીમેન્ટ કીધું એકવીસમાં નંબરની મિટિંગ હતી પર્યાવરણ વીતો અને એ બધાએ નક્કી ભેગા થઈ અને નક્કી કર્યું કે આ ક્લાઇમેટ ચેન્જ એ બધું વધી ગયું છે ગ્લોબલ વોર્મિંગ વધી ગયું છે પૃથ્વીનું પા વાતાવરણ વધતું જાય છે તો આપણે એનું કંઈક પગલાં ભરવા જોઈએ અને એ પગલાં જે છે એ જ તે પેરિસ એગ્રીમેન્ટ આની પહેલાં બે હજાર ચૌદમાં જે મિટિંગ હતી એને એક ક્યોટોમાં જાપાનના ક્યોટોમાં ભરાયેલી હતી એટલે એનું નામ હતું ક્યોટો પ્રોટોકોલ તો ક્યોટો પ્રોટોકોલની બદલે આ નવું આવી ગયું એ કયું હતું પેરિસ એગ્રીમેન્ટ પ્રશ્ન પૂછે છે કે પેરિસ એગ્રીમેન્ટ કોની આવ્યું તો ક્યોટો પ્રોટોકોલની બદલે પછી આનો ઉદ્દેશ્ય શું હતો તો કે ગ્લોબલ જી ગ્રીન હાઉસ ગેસ ગ્રીનહાઉસ ગેસ જે છે ટોટલ છ ગ્રીન હાઉસ ગેસ છે એને ઘટાડવાનો એને ઘટાડવાનો એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ઇફ લિમિટ ધ ગ્લોબલ અને વૈશ્વિક સરેરાશ તાપમાન ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર કે જે વધી રહ્યું છે એને બે ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં ઓછું રાખવું બે ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં ઓછું રાખવું અને એકવીસો સુધીમાં એને એક પોઈન્ટ પાંચ દોઢ ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું કરવું એવી એમની વાત હતી બીજો આર્ટિકલ જોઈએ તો જીએસ મેન્સ પેપર ફ્રી અને ઇકોનોમી સાથે સંબંધિત તો યસ બેંકનો ફ્રોડ જે છે એ ફરીથી એ કેસ આવી ગયેલો છે તો હાઈકોર્ટે જે છે એ હાઈકોર્ટની અંદર આ વઢવાના નામનો એક વ્યક્તિ છે વઢવાના નામનો એક વ્યક્તિ એણે હાઈકોર્ટમાં અરજી કરી હતી વધવાના જે છે એ યસ બેંક ફ્રોડ કેસની અંદર સંદિગ્ધ છે અથવા આરોપી છે તો એણે બેલ માટે જામીન માટે અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે એના જામીન ફગાવી દીધેલા છે તો વધવાના એની સાથે જોડાયેલો છે યસ બેંકમાં ક્રાઇસિસ શા માટે થયો હતો એ તમને ખબર હોય છે એ એક રીતે સ્મોલ કોઓપરેટિવ બેન્ક સંબંધિત હતો યસ બેંક ભારતની અંદર પાંચમા નંબરની પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંક છે અને આરબીઆઈને એવું લાગ્યું કે આ યસ બેંકવાળા જે છે એ કંઈક ધાંધલેબાજી કરે છે અથવા કંઈક આડુઅડું કંઈક કાળાધોડા કરે છે અને એની અંદર ઘણી બધી બેડ લોન એ બધું જોઈ રહ્યું છે એમાં કરપ્શન એ બધું જોવા મળે છે એટલે એના કારણે યસ બેન્કને કોલેપ્સ પડી જતી અટકાવવા માટે પડતી અટકાવવા માટે આરબીઆઈ એની ઉપર અમુક પ્રકારના ધારાધોરણો અમુક પ્રકારના રેગ્યુલેશન નિયંત્રણ અને એ મુિકા કોની માટે યસ બેંકને ક્રાઇસિસમાંથી બચાવવા માટે અને આ યસ બેન્કની પરિસ્થિતિ આવી શા માટે થઈ ગઈ હતી એ ક્રાઇસિસમાં શા માટે આવી ગઈ હતી તો થોડા સમય પહેલાં આઈ એલ એન્ડ એફએસનું ક્રાઇસિસ થયેલું હતું આ બધી આઈ એલ એન્ડ એફએસ જે છે એ એક રીતે સ્મોલ બેન્ક હતી નાની બેન્ક સ્મોલ બેન્કની આ જે નાની નાની બેંક જે છે એને સેડો બેન્કિંગ સિસ્ટમ કહે તો સેડો બેન્કિંગમાં એ બધા એમાં આવી એ બધા લોન જેવા તેવા વ્યક્તિને દે દે અને પછી જ્યારે એ લોન ભરતા નથી હવે જો અહીંયા સમજો એક વસ્તુ સ્મોલ બેન્ક અથવા એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઝ આ જે સ્મોલ બેન્કિંગને નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઝ છે આ બધા શું કરે તો આ નાની નાની આ બધા કસ્ટમરને લોન આપે પરંતુ કસ્ટમરને કેવી લોન આપે નાની નાની લોન આપે દસ હજારની વીસ હજારની પચીસ હજારની ત્રીસ હજારની એટલે માની લો કે કોઈ કસ્ટમર છે છે એને બાઇક લેવું છે ટીવી લેવું છે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ લેવી છે તો નાની નાની લોન આપે એક બે લાખ રૂપિયાની લોન આપે બરાબર પરંતુ આ એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ અને આ સ્મોલ બેન્કને આ બધા જે છે એ કોઈપણ લોકો પાસેથી ડિપોઝિટ લેતા નથી ડિપોઝિટ લેતા નથી બરાબર એટલે કે ગ્રાહકો જે છે એ આમની પાસે પૈસા જમા ન કરાવી શકે તો તમને પ્રશ્ન થાય કે તો આ એનબીએફસીને આ બધા જે છે એ લોન આપવા માટે પૈસા લાવે છે ક્યાંથી તો એનો કારણ એ છે કે આ એનબીએફસીને આ બધા જે છે આ બધા પણ બેંક પાસેથી જ લોન લઈને પછી આમને આપે છે બરાબર એનબીએફસી માની લો કે નાની નાની લોન આપે પરંતુ એનબીએફસી પાસે પૈસા ક્યાંથી આવે એનબીએફસી જે છે એ બેંક પાસેથી પૈસા લાવે બેંક પાસેથી લોન લે એટલે બેંકવાળા એનબીએફસીને લોન આપે એનબીએફસીવાળા કસ્ટમરને લોન આપે તમને પ્રશ્ન થાય કે બેંકવાળા ડાયરેક્ટ કસ્ટમરને લોન કેમ નથી આપી દેતા તો એના ઘણા બધા કારણ છે એનું એક કારણ આપણે સમજીએ તો બેંકવાળા જે છે એ ઘરે ઘરે ફરતાનું હોય બરાબર અને બેંકવાળાનો એટલો મોટો કોન્ટેક ન હોય કે કોને શું લેવાનું છે કોને ઇલેક્ટ્રિક વસ્તુ લેવાની છે ને એવો બધો એનો કોન્ટેક્ટ ન હોય જ્યારે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઝ એ એકદમ નાના લેવલની હોય અને એને આવા બધા મોટા મોટા કોન્ટેક્ટ હોય એમને ખબર હોય કોને શું ખરીદવાનું છે એમને આ બધી ઇલેક્ટ્રોનિક સ્ટોરને એ બધા થોડું ડીલરશીપ એવું કરેલું હોય એટલે જ્યારે કોઈ વસ્તુ લેવા આવે એટલે તરતને તરત તે આ ડીલ કરાવી દે બરાબર તો આવી રીતે થાય હવે માની લઉં કે કોઈ વ્યક્તિએ લોન લીધેલી છે અને એ હવે એનબીએફસીને પૈસા આપતો નથી એ લોન બૂચ મારી દે છે તો એનબીએફસી પાસે પૈસા પાછા નહીં આવે તો આના કારણે એનબીએફસી જે છે એમાં ક્રાઇસિસ થઈ જાય સર્જાઈ જશે એનબીએફસી પડી ભાંગશે અને એનબીએફસી પડી ભાંગશે તો એનબીએફસી જે છે એ બેંકને પણ પૈસા નહીં આપી શકે કારણ કે એને પણ પૈથી પૈસા લીધેલા છે તો આવી જ એક વસ્તુ આઈ એલ એન્ડ એફએસમાં થયેલું હતું આઈ એલ એન્ડ એફએસ જે છે એ એક પ્રકારની નાની બેંક સ્મોલ બેન્કિંગ તરીકે વર્ક કરતું હતું બરાબર અથવા તો એનબીએફસી તરીકે વર્ક કરતું હતું અને એનું જે છે એ દિવાળું ફૂંકાઈ ગયેલું એની પાસે એણે જેને જેને લોન આપેલી હતી જે પ્રોજેક્ટ જો જોકે આમાં તો ઘણું બધું કરપ્શન એ બધું હતું પરંતુ એનેમાં ક્રાઇસિસ સર્જાઈ ગઈ એની પાસે પૈસા બચેલા નહીં એટલે એ બેંકને પૈસા ન ભરી ગયું અને એના કારણે આ આખો મુદ્દો સર્જાઈ ગયો અને તો એના કારણે યસ બેંકને પણ મોટો ફટકો વાગી ગયો હતો સાથે સાથે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન જે છે એમાં પણ ક્રાઇસિસ સર્જાઈ ગઈ એના કારણે આને ફટકો પડ્યો હતો યસ બેંકની અંદર આ આઈ એલ એન્ડ એફએસ અને ડીએચએફએલના તે અગિયાર પોઈન્ટ પાંચ ટકા શેર હતા આ એટલા પૈસા તો એમાંથી આવતા હતા એટલે એમને એ નુકસાન કરેલું પછી બીજી વાત કરીએ તો યસ બેંકની અંદર એનપીએનું પ્રમાણ પણ ધીમે ધીમે વધી ગયેલું હતું સત્તર હજાર કરોડ જેટલું થઈ ગયેલું હતું અને આના કારણે આ એક વીસીસીએસ સાયકલમાં ફસાઈ ગયેલ હતા એક પ્રકારની પાપી વીસીસીએસનો મતલબ થાય પાપી આ એક એવા પ્રકારની સાયકલ ચક્રમાં ફસાઈ ગયેલા હતા એ એવી ઝાડમાં ફસાઈ ગયેલા હતા કે ત્યાંથી નીકળવું ખૂબ મુશ્કેલ હતું જેમ કે એનપીએ વધતું જતું હતું એનબીએફસીનો ક્રાઇસિસ થતો હતો પછી દીવાન હાઉસિંગ ફાઇનાન્સ બેંકના પૈસા લેવાના હતા મતલબ કે ઘણા બધા ક્રાઇસિસ હતા એના કારણે આ વાંધો પડ્યો ગવર્નન્સ રિલેટેડ પણ ઇશ્યુ હતો એટલે કે યસ બેંકની અંદર શાસન વ્યવસ્થામાં પણ વાંધો હતો કે કઈ રીતે શાસન કરવું એ પણ લોચાવાળું હતું એટલે તો આરબીઆઈ એની ઉપર રિવ્યૂ કમિટીને એ બધું બેડ્યું હતું અને એના કારણે આ બધું હતું બીજું આર્ટિકલ જોઈએ તો જીડીપી જે છે એ કદાચ થોડી હાયર થોડી વધારે જોવા મળશે જે અનુમાન લગાવેલું છે એની કરતાં થોડી વધારે જોવા મળશે અને હોપ ફોર સ્ટ્રોંગ ઇકોનોમિક રિબાઉન્ડનો હોપ આશા દર્શાઈ રહી છે જીએસટી કલેક્શનમાં પણ વધારો થયેલો છે એ ખબર જોઈએ બીજો આર્ટિકલ જોઈએ તો ઓક્ટોબરમાં પીએમઆઈ પરચેસિંગ મેનેજર્સ એક્ટ પીએમઆઈ એટલે કે પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ એનો સર્વિસ સેક્ટરનો ઇન્ડેક્સ જે છે એ આવી ગયેલો છે અને એની અંદર એક્સપાન્શન એટલે કે વધારો જોવા મળેલો છે ફેબ્રુઆરી પછી વધારો જોવા મળે તો આ એક રીતે સારો છે પ્રશ્ન પૂછે છે કે પીએમઆઈ જે છે એ માત્ર મેન્યુફેક્ચરિંગ માટે જ આપે છે તો વાત ખોટી એ સર્વિસ સેક્ટર માટે પણ પોતાનો ઇન્ડેક્સ લોન્ચ કરે છે આઈએચએસ ઇન્ડિયા એ લોન્ચ કરે છે એ ખબર હોય છે બીજો વાત કરીએ તો હૈદરાબાદની એક કંપની છે ફાર્માસ્યુટિકલ દવાની કંપની છે ગ્લાન્ડ ફાર્મા ગ્લાન્ડ ફાર્મા જે છે એણે શેર બજાર ઉપર સ્ટોક માર્કેટ ઉપર પ્રાઇમરી માર્કેટ ઉપર સેકન્ડરી માર્કેટ ઉપર પોતાનો આઈપીઓ લોન્ચ કર્યો સ્ટોક માર્કેટ એટલે બજાર જેને કહેવાય સેકન્ડરી માર્કેટ પરંતુ સેકન્ડરી માર્કેટની અંદર સેકન્ડરી માર્કેટની અંદર કોઈ પણ કંપની લિસ્ટ કરાવવા માટે પહેલાં એને પ્રાઇમરી માર્કેટની અંદર લિસ્ટ થવું પડે અને પ્રાઇમરી માર્કેટની અંદર જ્યારે એ લિસ્ટ થાય પ્રથમ જ વાર જ્યારે લિસ્ટ થાય ત્યારે એને પોતાનો આઈપીઓ લોન્ચ કરવો પડે તો હૈદરાબાદની ગ્લાન્ડ ફાર્માસ્યુટિકલ દવાની કંપની આઈપીઓ લોન્ચ કર્યો અને એનો ખૂબ વધારે પૈસા એના સાડા છ હજાર કરોડ રૂપિયા એને મળ્યા તો આ એક ખૂબ સારી વસ્તુ કહેવાય એક રીતે ભારતનો વન ઓફ ધ લાર્જેસ્ટ આઈપીઓ આને કહી શકાય એટલે કે જે મોટા મોટા આઈપીઓ હતા એની અંદર આમનું નામ આવી ગયું એના શેર અત્યારે ચૌદસો નેવથી પંદરસો જેટલા સેટ કરવામાં આવેલા છે તો આ એક સારી વસ્તુ કે આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ મેં તમને કહી દીધું અત્યારે શું છે એ ગ્રાફિકમાં પણ સમજાવેલું છે બીજું આર્ટિકલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી જે છે એ દિલ્હી બહારના પોલ્યુશન પ્રદૂષણના કેસ જે છે એની ઉપર પણ ધ્યાન આપશે એ પણ સમાધાન કરવાની કોશિશ કરશે હવે દિવાળી આવી રહી છે અને દિવાળીમાં ફાયર ક્રેકર ફટાકડા એક ફટાકડાના કારણે પ્રદૂષણ એ બધું વધશે તો એને અટકાવવા માટેનું એ બધું કાર્ય કરવામાં આવશે ફટાકડા વિશે થોડી વાત જાણીએ બરાબર કે ફટાકડાની અંદર આ એક મહત્વની વસ્તુ ફટાકડા ઝગમગતા હોય છે ઝઘુમગું થતા હોય છે આવી રીતે ચમકતા હોય છે તો એની અંદર આ ચમકવા માટેની ગ્લિટરિંગ માટેની ગ્લિટરિંગ એટલે ચમકવું એની ઇફેક્ટ ક્યાંથી આવે છે તો એન્ટીમોની સલ્ફાઈડમાંથી આવે છે એન્ટીમોની નામનું એક તત્વ છે અને તો એન્ટીમોની અને છે બીજું વાત કરીએ ફટાકડાની અંદર જે સફેદ કલર હોય જે સળગે અને પછી સફેદ કલર ના થાય તો એ સફેદ કલર માટે એલ્યુમિનિયમ જવાબદાર છે પછી એમોનિયમ અને પોટેશિયમ જે છે એ પ્રોપેલેન્ટ ઓક્સિડાઇઝર તરીકે વર્ક કરે છે પછી બ્લેક કલરનો પાવડર જે છે પ્રેઝન્ટ ઇન બ્લેક પાવડર એ પોટેશિયમના એના કારણે હોય છે બ્લુ કલરના ફટકડા તો એ કોપર કમ્પાઉન્ડના કારણે જોવા મળે છે તો આ બધી વસ્તુ ગ્લિટર ઇફેક્ટ તમે એક યાદ રાખજો કે એન્ટીમોની સલ્ફાઇડ એ તમને ખબર હોવી જોઈએ તો આજ માટે આટલું રાખીએ બાકી આ ઇન્સ્ટાગ્રામને ટેલિગ્રામને એ બધી જગ્યાએ જોડી શકો છો આ પ્રશ્નના જવાબ તમે આપજો પહેલો પ્રશ્ન કે એનઆઈએ અને સીબીઆઈ એને ગવર્નર કંઈક કોના દ્વારા કરવામાં આવે છે એનઆઈએ માટેનો એક્ટ શું છે સીબીઆઈ માટેનો એક્ટ શું છે ગ્લિટર ઇફેક્ટ ફટકડાની અંદર કોના કારણે આવે છે અને ભારતની અંદર જે એમપી અને એમએલએ ઉપર બે હજાર ઓગણીસની લોકસભાની અંદર જે કેસ ચાલે છે તો એ કેટલા ટકા લોકો ઉપર કેટલા ટકા એમપી ઉપર કેસ ચાલે છે લોકસભામાં એ તમારે કહેવાનું છે આજ માટે આટલું રાખીએ બાકી કાલે મુલાકાત થશે ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થ હાર્દિક સાથે